गुड मॉर्निंग विद्यार्थी मित्रों, एकलव्य कॉमर्स में स्वागत है। धोरण 11 SPCC अपने चैप्टर जोई रहा है, विभाग बीजो એટલે કે SP નું ચોથું ચેપ્ટર આવેદન પત્ર, જેમ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આવેદન પત્રની કલમ। આવેદન પત્ર એક એવું પત્ર છે કે જે બધી કંપનીએ ફરજિયાત બનાવવાનું હોય છે અને બધી કંપની માટે અગત્યનું હોય છે, જેમાં કંપનીના ફક્ત ઉદ્દેશ્યો દર્શાવવામાં આવે છે। ઘણી બધી અલગ અલગ વિગતો દર્શાવવામાં આવે છે જે આવેદન પત્રની કલમો હેઠળ દર્શાવવામાં આવે છે, કલમોના હેડિંગ હેઠળ કે ભાઈ કંપની કેવા પ્રકારની છે, કેટલી એની જવાબદારી છે, કંપનીનું નામ શું છે, કંપનીના સભ્ય કેટલા છે, પ્લસ જેટલા પણ સભ્યો છે બધાના નામ અને એની સિગ્નેચર સાથે બધી જ વસ્તુ લખવામાં આવે છે। આવેદન પત્ર જે છે એ બહુ કાળજીપૂર્વક બનાવવામાં આવે છે। શું કામે? કેમ કે એકવાર આવેદન પત્ર બની ગયું ને પછી એમાં ફેરફાર અશક્ય છે। આમ કહીએ ને કે ભાઈ પોસિબલ તો છે જ નહીં, થઈ શકે ફેરફાર, પણ એ બહુ લાંબી પ્રોસેસ છે, બહુ જ ગૂંચવણભર્યું કામકાજ છે આવેદનપત્રમાં ફેરફાર કરવું। એટલે બને ત્યાં સુધી જેટલી પણ કંપનીઓ પોતાના આવેદનપત્ર બનાવતી હોય ને ત્યારે બહુ જ કાળજીપૂર્વક આવેદનપત્ર બનાવતી હોય છે। ખાસ તો કાળજી એમ જ રાખવાની હોય કે જ્યારે કંપની પોતાના ધ્યેયો અને ઉદ્દેશ્યોની કલમ હેઠળ જે કંઈ પણ કાર્ય કરવાના છે એ કાર્યની વિગતો અથવા તો એ માહિતી આવેદનપત્રમાં દર્શાવતી હોય ત્યારે, ભાઈ જો કંપની એ આવેદનપત્રમાં જે કાર્ય દર્શાવેલા છે અથવા તો જે ઉદ્દેશ્યો દર્શાવેલા છે, ત્રાહિત પક્ષ એટલે કે કંપનીના લેણદારો છે, બેંકો છે, યા તો બીજી કોઈ સંસ્થા કે જે કંપનીને ઉછીના પૈસા આપે છે કંપનીના કાર્ય માટે, એ ઉદ્દેશ્યો જોઈ, આવેદનપત્રમાં જે ઉદ્દેશ્યો કંપનીએ દર્શાવેલા છે એ બધા જ ઉદ્દેશ્યો જોઈ, એનું એનાલિસિસ, એનું વર્ગીકરણ કરી અને જોવે કે ભાઈ નહીં, આપણે જે પૈસા રોકેલા છે યોગ્ય કાર્ય માટે કંપની ઉપયોગ કરવાની છે અને કરે પણ છે, તો જ તે લેણદારો અથવા તો ત્રાહિત પક્ષ દ્વારા કંપનીમાં પૈસા રોકવામાં આવે છે। અને જો કંપની એના ઉદ્દેશ્યો જે દર્શાવેલા છે એની સિવાયનું કાંઈ કાર્ય કરે, એટલે કે સત્તા બહારનું કાર્ય કરે, તો એવા સંજોગોમાં કંપની જે છે એ જોખમમાં મુકાઈ શકે, કંપનીને કાનૂની કાર્યવાહી પણ થઈ શકે, પ્લસ કંપનીને જે પક્ષ તરફથી નાણાં ઉછીના મળતા હોય છે એ નાણાંનો વ્યાપ ઘટતો જાય છે, એ પક્ષ જે છે કંપની ઉપર બીજી વાર વિશ્વાસ કરી શકતા નથી। હવે આવેદનપત્રની જે કલમો છે એમાં આપણે મૂળ મુદ્દે ચાર કલમો વિશે અભ્યાસ કરેલો। પહેલી તો કઈ હતી? તો કે નામની કલમ, જેમાં કંપનીના સ્થાપકો દ્વારા જે નામ કંપની માટે પસંદ કરવામાં આવે છે એ લખવામાં આવે છે આવેદનપત્રમાં, એ નામ દર્શાવવામાં આવે છે। બીજી હતી રજિસ્ટર ઓફિસની કલમ, એમાં શું હોય? તો કે કંપનીના જેટલા પણ પત્ર વ્યવહાર હોય, નોટિસ હોય, આ બધું સ્વીકારવાનું, આ બધું સંભાળવાનું કાર્ય ક્યાંથી થતું હોય છે? તો કે રજિસ્ટર ઓફિસથી, પ્લસ કે જે જાહેર જનતા છે કે જે કંપનીમાં રોકાણ કરવા ઈચ્છે છે અને કંપની વિશે માહિતગાર એટલે કે કંપનીની માહિતી મેળવવી હોય તો ક્યાંથી મેળવશે? તો કે રજિસ્ટર ઓફિસથી। એટલા માટે જ તે કંપનીની જ્યારે સ્થાપના થાય એના 15 જ દિવસમાં કંપનીએ પોતાની રજિસ્ટર ઓફિસની સ્થાપના કરી દેવાની હોય છે। તો હવે એ રજિસ્ટર ઓફિસ કયા રાજ્યમાં, કયા જિલ્લામાં, કયા ગામમાં, પ્લસ કંપની રજિસ્ટર ઓફિસનું સરનામું શું છે, આ બધી જ વસ્તુ, આ બધી જ વિગત સેમાં દર્શાવવામાં આવે છે, તો કે આવેદનપત્રમાં। ત્યાર પછી ત્રીજી કલમ હતી ઉદ્દેશ્ય અને ધ્યેયોની કલમ, એમાં શું હોય છે? તો કે કંપની જેટલા કાર્ય કરવાની હોય છે કંપનીનું ઉદ્દેશ્ય શું છે, કંપનીના ધ્યેયો શું છે, આ બધી જ વસ્તુ, આ બધી જ બાબત કંપનીની આ કલમમાં દર્શાવવામાં આવે છે। ત્યાર પછીની ચોથી કલમ હતી જવાબદારીની કલમ, બરાબર છે? જવાબદારીની કલમમાં શું હતું? તો કે જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને કેટલા ભાગમાં વહેંચી શકાય? તો કે 3 ભાગમાં વહેંચી શકાય। એક તો શેર મૂડીથી મર્યાદિત કંપની, ત્યાર પછી બાહ્યધરી દ્વારા મર્યાદિત કંપની, અને ત્રીજું અમર્યાદિત જવાબદારીવાળી કંપની। એના પણ 3 ભાગ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા કે ભાઈ શેર મૂડી હોય તો શેર મૂડીમાં જેટલા સભ્યોએ જેટલી સંખ્યાના શેર ખરીદેલા હોય એટલી જ રકમ મને ચૂકવવાની હોય છે, બાહ્યધરીમાં સભ્યોએ જેટલી બાહ્યધરી આપેલી હોય
એટલી જ કિંમત ચૂકવવાની હોય છે. અને કંપની જો એકલ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતી હોય, એકલ વ્યક્તિ કંપની હોય, તો એમાં વ્યક્તિની જવાબદારી કેવી હોય છે? તો કે અમર્યાદિત હોય છે. તો કંપની જેવા પ્રકારની મર્યાદા ધરાવતી હોય, જેવા પ્રકારના સભ્યોની મર્યાદા ધરાવતી હોય છે, તો આ બધી જ વસ્તુ ચોખવટપૂર્વક કંપનીએ આવેદનપત્રમાં દર્શાવવાનું હોય છે. ત્યાર પછીની પાંચમી કલમ છે મૂડીની કલમ. મૂડીની કલમમાં શું છે? તો કે મર્યાદિત કંપનીમાં મૂડીની કલમ ફરજિયાત છે. કે જે કંપનીમાં સભ્યોની જવાબદારી કેવી છે? તો કે મર્યાદિત છે, એવી કંપનીમાં મૂડીની કલમ દર્શાવવી ફરજિયાત હોય છે. આ ખાસ યાદ રાખજો કે ભાઈ જે કંપનીમાં સભ્યોની જવાબદારી મર્યાદિત છે. હવે કંપનીમાં માની લો કે જાજા સભ્યો હશે તો સ્વાભાવિક છે જવાબદારી શું થઈ ગઈ હશે? તો કે સભ્ય પૂરતી મર્યાદિત, એટલે કે જવાબદારી પણ છે એ કેવી થઈ ગઈ હશે? તો કે વેચાઈ ગઈ હશે સભ્યો વચ્ચે. હવે જો કંપની એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતી હોય તો સંપૂર્ણ જવાબદારી કોની રહી જાય? તો કે એક જ વ્યક્તિની. એટલે મૂડીની કલમ દર્શાવે, ન દર્શાવે તો એકલ વ્યક્તિમાં ચાલે. અથવા તો જવાબદારી ન હોય, અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં મૂડીની કલમ દર્શાવવી ફરજિયાત હોતી નથી. પણ જો કંપનીમાં સભ્યો હોય અને સભ્યોની જવાબદારી મર્યાદિત હોય, તો એવા સંજોગોમાં મૂડીની કલમ દર્શાવવી ફરજિયાત હોય છે. શેરમૂડીથી મર્યાદિત કંપનીમાં શેરમૂડીની કલમ, સોરી રકમ, અને તે કેટલા શેરમાં વેચાયેલી છે, તે શેરની કેટલી રકમ છે તે બતાવવી પડે છે. કે ભાઈ કંપની શેરમૂડીથી મર્યાદિત હોય તો આવી કંપનીમાં ટોટલ શેરમૂડી એટલે કે શેરમૂડીની રકમ કેટલી છે, બરાબર, ઓવરઓલ શેરમૂડીની કેટલી રકમ છે આ દર્શાવવાનું હોય છે. પ્લસ તે કેટલા શેરમાં વેચાયેલી છે. હવે શેરમૂડીની રકમ છે, બરાબર છે, તો કંપની બધે બધા ઇક્વિટી શેર, બધે બધા પ્રેફરન્સ શેર આવી રીતે તો ન બહાર પાડતી હોય, બરાબર છે. કંપનીએ શું કરેલું હોય? તો કે થોડાક ઇક્વિટી શેર બહાર પાડે, થોડાક પ્રેફરન્સ શેર બહાર પાડે, થોડાક ડિબેન્ચર, એટલે કે અલગ અલગ શેરમાં કંપનીએ પોતાની મૂડીને વેચી દીધેલી હોય છે. તો હવે કંપનીની ટોટલ કેટલી રકમ છે શેરમૂડીની, અને શેરમૂડીની રકમને, એ શેરને કેટલી કેટલા પ્રકારમાં વેચી દીધેલા છે, પ્લસ તે શેરની કેટલી રકમ એટલે કે એની માર્કેટ વેલ્યુ શું છે, શેરની ફેસ વેલ્યુ શું છે, આ બધી જ વસ્તુ જે છે એ મૂડીની કલમમાં દર્શાવવાની હોય છે. પણ શેમાં? તો કે જો કંપની શેર મૂડીથી મર્યાદિત હોય તો. ત્યાર પછી શું છે? તો કે બાંયધરીથી મર્યાદિત કંપનીમાં જ્યારે કંપની બંધ કરવામાં આવે ત્યારે દરેક સભ્ય કેટલી બાંયધરી આપે છે તે સ્પષ્ટ રીતે દર્શાવવું પડે. જો કંપની બાંયધરીથી મર્યાદિત હોય અને શેર મૂડી હોય તો આવી કંપનીને બે મૂડીની કલમ હોય છે, એક તો બાંયધરીને લગતી અને બીજું શેર મૂડીને લગતી. હવે બાંયધરીથી મર્યાદિત કંપની હોય ને તો એમાં પાછા એના બે પ્રકાર પડી જાય છે, બરાબર. શેર મૂડીથી મર્યાદિત કંપની આખી અલગ, અને બાંયધરીથી મર્યાદિત કંપની હોય તો એમાં જે સભ્યો હોય છે એની જવાબદારી બે પ્રકારની હોય. એક તો બાંયધરીમાં શેર મૂડી હોય અને બાંયધરીમાં શેર મૂડી ન હોય. આ બે પાર્ટ પડી જાય છે બાંયધરીથી મર્યાદિત કંપનીમાં. હવે જ્યારે કંપની બાંયધરીથી મર્યાદિત હોય અને શેર મૂડી બહાર ન પાડતી હોય, તો એવા સંજોગોમાં જ્યારે કંપની બંધ થવાની હોય અથવા તો બંધ કરવામાં આવે ત્યારે દરેક સભ્ય કેટલી બાંયધરી એટલે કે કેટલી ગેરંટી, એમાં શેર ન હોય, ખાલી બાંયધરી ચૂકવવાની હોય, ખાલી ગેરંટી આપવાની હોય કે ભાઈ જ્યારે કંપની બંધ થશે ને તો મારા તરફથી કંપનીને 50,000 રૂપિયા કે 25,000 રૂપિયા કે 1,00,000 આવી રીતે રકમ ચૂકવવામાં આવશે. તો આ બાંયધરી આપી દીધેલી, બરાબર, ગેરંટી આપી દીધેલી. કંપની જ્યારે બંધ કરવામાં આવે તો એક સભ્ય તરફથી કેટલી બાંયધરી ચૂકવવામાં આવશે. અને જ્યારે કંપની બાંયધરીથી મર્યાદિત હોય પણ સાથે સાથે શેરે બહાર પાડતી હોય, તો એવા સંજોગોમાં જે કંપની છે એની મૂડીની કલમ કેટલા ભાગમાં વેચાયેલી હોય? તો કે બે ભાગમાં વેચાયેલી હોય છે. એક તો બાંયધરીને, કે સભ્યો દ્વારા કેટલી બાંયધરી આપવામાં આવેલી છે, અને બીજું સભ્યો દ્વારા કેટલા શેર ખરીદવામાં આવેલા છે, બરાબર. બે પ્રકારની જવાબદારી થઈ જાય. એક તો સભ્યને બાંયધરી એ આપવાની રહેશે, અને જેટલા શેર ખરીદેલા છે એટલી રકમ પણ ચૂકવવાની રહેશે, બરાબર છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે કંપની શેર મૂડીથી મર્યાદિત હોય તો આવા સંજોગોમાં કંપનીએ શું દર્શાવવાનું? તો કે ઓવરઓલ કંપનીની કેટલી શેર મૂડી છે,
कंपनीनी शेर मूड़ी जे छे ई केटली रकमनी छे, प्लस शेर मूड़ी केटला प्रकारमां वेचायेली छे, केटला प्रकारना शेरमां वेचायेली छे अने एक शेरनी किंमत शू छे, आ बधी ज माहिती दर्शाववामां आवे छे। अने जो कंपनी बाह्यधरीथी मर्यादित होय तो एवी कंपनीना पण बे भाग पड़ी जाय छे कि भाई कंपनी एक तो खाली बाह्यधरी थी मर्यादित होय अने शेर मूड़ी बार न पाड़ती होय, अरे बीजो प्रकार शू छे तो कि कंपनी बाह्यधरी थी मर्यादित पण होय अने शेर मूड़ी पण बार पाड़ती होय छे। बराबर, तो आवा संजोगों में कलमों केवी रीते लखवामां आवे तो कि ज्यारे कंपनी बाह्यधरी थी मर्यादित होय अने शेर मूड़ी न बार पाड़ती होय तो आवा संजोगों में ज्यारे कंपनी बंद थाय त्यारे सभ्यों द्वारा केटली बाह्यधरी चूकवामां आवशे आ बाबत चोखवटपूर्वक सेमा लखवामां आवे छे तो के आवेदन पत्र में लखवामां आवे छे। पण क्या लखवामां आवे छे तो के मूड़ीनी कलम हेठळ। हवे बीजो प्रकार के कंपनी बाह्यधरीथी मर्यादित पण होय अने शेर मूड़ी बार पाड़ती होय एटले सभ्यने शुं करवानुं तो के बे प्रकारनी रकम चूकवानी रही। हवे मूड़ीनी कलममां बे प्रकारनी माहिती लखवानी रही, कई कई? एक तो सभ्ये बाह्यधरी पण चूकवानी छे, प्लस सभ्ये जेटली संख्याना शेर खरीदेला छे एटली संख्याना शेरनी रकम पण चूकवानी रहेशे। पण ए शेरनी रकम केवी रीते चूकवानी होय तो के जे दार्शनिक किंमत होय एटली ज किंमतना शेर चूकवाना रहेशे। एटला माटे जे आ कीधेलू छे ए जो कंपनी बाह्यधरीथी मर्यादित होय અને શેર મૂડી હોય એટલે કે શેર બહાર પાડતી પણ હોય તો આવી કંપનીને બે મૂડીની કલમ હોય છે। ભાઈ એક તો કંપની બાહ્યધરીથી મર્યાદિત પણ છે અને શેરે બહાર પાડે છે તો આવી કંપનીની મૂડીની કલમ કેટલી હોય તો કે બે હોય। પહેલી તો બાહ્યધરીને લગતી કે ભાઈ જેટલા કંપનીના સભ્યો છે એણે કેટલી બાહ્યધરી દર્શાવેલી છે અથવા તો આપેલી છે એ પણ દર્શાવવાનું, એ પણ ચોખવટપૂર્વક લખવાનું, પ્લસ કંપનીના શેર હોલ્ડર એટલે કે કંપનીના સભ્યો છે એણે કેટલી સંખ્યાના શેર કેટલી રકમથી ખરીદેલા છે એ પણ શેર મૂડીને લગતી કલમમાં દર્શાવવું પડે છે। તો મૂડીની કલમમાં આ રીતે જેટલી જવાબદારી સભ્યોની હોય છે અથવા તો કંપની પાસે કેટલી મૂડી શેર મૂડી છે એની ઓવરઓલ રકમ દર્શાવવામાં આવે છે। આ તો થઈ જવાબદારીથી મર્યાદિત કંપની, બરાબર? હવે જે કંપની માં જવાબદારી જે છે એ અમર્યાદિત હોય તો એવી કંપનીને શું કરવાનું? તો કે એવી કંપનીને ફક્ત એટલું જ દર્શાવવાનું હોય છે કે ભાઈ કોઈ વ્યક્તિ એકલ વ્યક્તિ કંપની છે તો એ વ્યક્તિના મૃત્યુ બાદ કયો વ્યક્તિ સભ્ય બનવાનું છે અને કયા વ્યક્તિ દ્વારા કંપની સંભાળવામાં આવશે તો આ વ્યક્તિનું નામ ફક્ત આવેદનપત્રમાં દર્શાવવાનું હોય છે। એકલ વ્યક્તિ કંપની એટલે કે જવાબદારી અમર્યાદિત હોય એવી કંપનીમાં કોઈ પણ પ્રકારની બીજી ચોખવટ કરવામાં આવતી નથી। સ્વાભાવિક છે કે જે કંપનીમાં જવાબદારી જે છે એ અમર્યાદિત હોય તો એ કેવી કંપની હોય? તો કે એકલ વ્યક્તિ, એક વ્યક્તિ દ્વારા કંપનીનું સંચાલન કરવામાં આવતું હોય છે એટલે કે સંપૂર્ણ જવાબદારી કોની રહી જાય? તો કે એક જ વ્યક્તિની। હવે એ વ્યક્તિ જ્યારે ગુજરી જાય એટલે કે એ વ્યક્તિની જ્યારે મૃત્યુ થઈ જાય ત્યારબાદ કંપની કોના દ્વારા સાચવવામાં આવશે અને આ સંપૂર્ણ જવાબદારી કોના દ્વારા સ્વીકારવામાં આવશે એ વ્યક્તિનું નામ એટલે કે વારસદારનું નામ ફક્ત આવેદનપત્રમાં દર્શાવવામાં આવશે, બરાબર? તો આટલી સહેલી ચર્ચા સાથે આપણો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે। નવા લેક્ચરમાં મળશું નવી કલમ સાથે।